नमस्कार मित्रों, फरी एक वक्त आपनी आ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 5 विषय पर्यावरण चैप्टर नंबर 23 अमे गुजराती नास्व अध्ययन पोथीनु सोल्यूशन मेळवीशुं। माटे आज ज आपणी चैनल सब्सक्राइब करो तथा तमारा मित्रों ने पण आ वीडियो शेर करो। तो चालो मित्रों जोईए स्व अध्ययन पोथीनु सोल्यूशन। प्रश्न एक, गुजरात विषयनो तमारा पाठ्यपुस्तकमां न होय तेवुं कोई गीत शोधीने अहीं लखो। तो तमने गीत स्क्रीन पर दर्शावेलुं छे, तमे जोई शको छो। हवे छे प्रश्न बे, तमे लखेला गुजरात विषयना गीतने लगता 5 प्रश्नो बनावीने अहीं लखो अने तमारा मित्रोने पूछो। पहेलुं, आ गीतमां कया राज्यनी वात करवामां आवी छे? तो जवाबमां आवशे गुजरात राज्यनी। बीजुं, आ गीतमां कई नदीनो उल्लेख थयो छे? तो जवाब आवशे तापી, નર્મદા અને મહી। ત્રીજું છે, ગુજરાત રાજ્યની ઉત્તરમાં કયું મંદિર આવેલું છે? તો જવાબ છે અંબા માતાનું મંદિર। ચોથું છે, ગુજરાત રાજ્યની પૂર્વમાં કયું મંદિર આવેલું છે? તો જવાબ આવશે કાલી માતાનું મંદિર। પાંચમું છે, આ કાવ્યને તમે કેવું શીર્ષક આપશો? તો જવાબ છે જય જય ગરવી ગુજરાત। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। તો પહેલું છે, હું આણંદ જિલ્લામાં ઊભો છું તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? એ પાટણ, બી ખેડા, સી અમદાવાદ કે ડી વડોદરા? તો જવાબ આવશે એ પાટણ। બીજું, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? એ સુરેન્દ્રનગર, બી કચ્છ, સી ડાંગ કે ડી રાજકોટ? તો જવાબ આવશે સી ડાંગ। ત્રીજું, હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે, તો હું નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈશ? એ અરવલ્લી, બી વડોદરા, સી અમદાવાદ કે ડી તાપી? જવાબ આવશે એ અરવલ્લી। ચોથું, સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયો છે, તેને તે જિલ્લાના પડોશી રાજ્યોમાં ફરવા જવું છે, તો તે કયા રાજ્ય હશે? એ રાજસ્થાન, બી મધ્યપ્રદેશ, સી એ અને બી બંને કે ડી મહારાષ્ટ્ર? તો જવાબ છે બી મધ્યપ્રદેશ। પ્રશ્ન 4, નીચેના વિધાનોના કારણો જણાવો। પહેલું, અંતસ્થ નદીઓને કુવારિકાઓ કહેવામાં આવે છે? તો ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેટ નદીઓ અંતસ્થ નદીઓ છે। આ નદીઓ કોઈપણ જગ્યાએ સમુદ્રને ન મળતા રણમાં જ સમાઈ જાય છે, માટે તેને કુવારિકાઓ કહેવામાં આવે છે। બીજું છે, ડૉક્ટર વસિર્ગ કુરિયરને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે? તો ડૉક્ટર વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરીને પશુપાલનની પ્રવૃત્તિને વેગ આપ્યો, જેના લીધે અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે। આથી તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે। ત્રીજું, સાપુતારાને હવાખાનાનું સ્થળ કહેવામાં આવે છે? તો જવાબ છે સાપુતારા સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે। ઊંચાઈ પર આવેલ હોવાના લીધે અહીં વાતાવરણ ઠંડુ અને આહલાદ હોય છે, આથી સાપુતારાને હવાખાનાનું સ્થળ કહેવામાં આવે છે। ચોથું, સરદાર સરોવર બંધને મહત્ત્વની સિંચાઈ યોજના ગણવામાં આવે છે? તો સરકાર સરોવર બંધના કારણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પીવા માટે તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે, આથી તે મહત્ત્વની સિંચાઈ યોજના છે। પ્રશ્ન 5, વર્ગીકરણ કરો ખરીફ પાક, જાયદ પાક અને રવિ પાક। તો ખરીફ પાકમાં આવશે ઘઉં, ટમેટા, શેરડી, વટાણા, મેથી, જ્યારે જાયદ પાકમાં આવશે ડાંગર, મગફળી, જુવાર અને મકાઈ, અને રવિ પાકમાં આવશે તરબૂચ। પ્રશ્ન 6, ઝોડકા જોડો, પહેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો એની સામે આવશે નર્મદા, બીજું અમૂલ ડેરી આણંદ, ત્રીજું અંબાજી માતાનું પ્રસિદ્ધ મંદિર બનાસકાંઠા, ચોથું રાણકી વાવ પાટણ, પાંચમું સાપુતારા તો ડાંગ। પ્રશ્ન 7, નીચેના પ્રશ્નના જવાબ લખો। પહેલું, તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકશો? દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જઈ શકાય। બીજું, હું રાજકોટથી સુરત જાઉં છું તો રસ્તામાં કઈ કઈ નદીઓ જોવા મળશે? રાજકોટથી સુરત જતા રસ્તામાં મહીસાગર, વિશ્વામિત્ર, નર્મદા અને તાપી નદીનો નદીઓ રસ્તામાં આવશે। ત્રીજું, ગુરીચ અભયારણ્યમાં ઊભો છું તો હું કયા જિલ્લામાં હોઈશ? તો હું બનાસકાંઠા જિલ્લામાં ઊભો હોઈશ, ત્યાં જેસોર રીચ અભયારણ્ય આવેલું છે। ચોથું છે, હું નીચેના જિલ્લાઓમાં ફરું છું ત્યાં મને તે જિલ્લાની સૌથી મોટી કઈ ડેરી જોવા મળશે? આણંદમાં અમૂલ, મહેસાણામાં દૂધસાગર, સુરતમાં સુમૂલ અને બનાસકાંઠામાં બનાસ।
પાંચમું તમારા જિલ્લામાં તમને કઈ કઈ નદીઓ અને પર્વતો જોવા મળે છે, તો નદીઓમાં આવશે ભાદર અને પર્વતમાં છે ચોટીલો. પ્રશ્ન 8, સાચા વિકલ્પો પર ખરાની નિશાની કરો, નદીઓ અને સિંચાઈ યોજના. પહેલું છે નર્મદા, સરદાર સરોવરની સામે આવશે ખરું. બીજું તાપી, કાંકરા પારની સામે આવશે ખરું. ત્રીજું મહીસાગરમાં કંડાણાની સામે આવશે ખરું. અને ચોથું છે સાબરમતી, તો ધરોઈ ડેમની સામે આવશે ખરું. હવે છે પ્રશ્ન 9, નીચે આપેલ ચિત્ર ઓળખી તેના નામ લખો. પહેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજું છે અંબાજી માતાનું મંદિર. ત્રીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર, જ્યારે ચોથું છે સીધી સૈયદની જાળી. હવે છે પ્રશ્ન 10, નકશામાં નીચેની વિગતો દર્શાવો. તો તમે જોઈ શકો છો નકશામાં. તો આ સોલ્યુશન જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.